अस्सलामु अलैकुम विद्यार्थी मित्रों, जनाब कुतुबुद्दीन मोलिम बॉयज प्राइमरी स्कूल ना ऑनलाइन शिक्षण में आपनु स्वागत है। जेमा धोरण 6 में गणित नो तास है, जेमा आपणो प्रकरण 9 चालू थई रह्युं छे, माहितीनु नियमन। ए माहितीना नियमन में मने जोईए अर्जित गणित पोती, जे तमने आ चित्र में देखाई रह्युं छे विडियोनी अंदर। जो विद्यार्थी मित्रों तमारी पासे अर्जित गणित पोती नहीं होय तो चोपड़ी अंदर पान नंबर 192 पर एनी रकम आपेली छे, ए तमे नोटबुक में पण करी सको छो। माहिती एटले शू? तो माहिती एटले माहिती एकत्र करवी, तपासवी अने तेनु वर्गीकरण करवू। विद्यार्थी मित्रों मैं तमने कीधु छे के जो अर्जित गणित पोथी न होय तो चोपड़ीना पान नंबर 192 पर स्वाध्याय 9.1 आपेलू छे, તે ત્યાં રકમ જોઈને તમે નોટબુકની અંદર પણ દાખલા લખી શકો છો। ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ચાલુ કરીએ સ્વાધ્યાય 9.1। તેમાં દાખલો એ અહીંયા આપેલું જ છે, પાઠ્યપુસ્તક પાન નંબર 192, જેમાં પ્રશ્ન 1 છે। એટલે પહેલો દાખલો છે, ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે। આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરી આ ગુણ કોષ્ટકમાં ગોઠવો। બાબા આ જે તમને કોષ્ટક આપેલું છે તેનો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને ગુણમાં કોષ્ટકમાં ગોઠવવાના છે। તો જો આ તમને આ પહેલી હરોળ છે એમાં ગુણ આપેલા છે, આ બીજી હરોળ છે એમાં ગુણ આપેલા છે, આ ત્રીજી અને આ ચોથી। તો દાખલો કેવી રીતે કરવાનો છે તે આપણે જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે જોઈ લેવાનું છે કે સૌથી નાનામાં નાનો ગુણ કયો છે અને સૌથી મોટામાં મોટો ગુણ કયો છે। તો આપણે જોઈ શકીએ છીએ સૌથી નાનામાં નાનો ગુણ 1 છે અને મોટામાં મોટો 9 છે। તો અહીંયા તમને જુઓ કોલમ આપેલી છે, મેળવેલ ગુણ, આવૃત્તિ ચિહ્ન અને વિદ્યાર્થીઓની સંખ્યા। તો ઉપર જે મેળવેલ ગુણ છે એ આપણે પહેલાં અહીંયા લખીશું, તો આપણને ખબર છે બરાબર કે સૌથી નાનામાં નાનો 1 અને મોટામાં મોટો 9 ગુણ છે। એટલે આપણે પહેલાં અહીંયા મેળવેળ ગુણ લખવાના છે 1 થી 9। આપણે એની ગણતરી કરીએ બરાબર। ચલો 1 કેટલી વખત છે તો 2 વખત દેખાય છે, અહીંયા આપણે લખવાના 2। 2 કેટલી વખત છે? 3 વખત, 1, 2 અને 3, એટલે અહીંયા આપણે લખવાના 3। 3 કેટલી વખત છે? 1, 2 અને 3, એટલે અહીંયા આપણે લખીશું 3। હવે 4 જુઓ તો 1, 2, 3, 4, 5, 6 અને 7, એટલે 4 કેટલી વખત છે? 7 વખત। ચલો 5, 1, 2, 3 બરાબર, 1, 2, 3, 4, 5 અને 6 કેટલી વખત છે? 5, 6 વખત છે। ચલો 6, 1, 2, 3, 4, 5, 6 અને 7, એટલે કેટલી વખત આવશે? 7। ક્યાં લખવાનું છે આપણે? વિદ્યાર્થીઓની સંખ્યામાં। ચલો 7, 1, 2, 3, 4 અને 5 બરાબર, પછી 8, 1, 2, 3 અને 4, 9, 1, 2 અને 3, એટલે કુલ ટોટલ આવશે આપણું 40। તમે ગણી શકો છો, 2 ને 3, 5 ને 3, 8 ને 7, 15, 15 ને 6 કેટલા થયા? 21, 21 ને 7 28, 28 ને 5 33, 33 ને 4 33 ને 4 37, 37 ને 3 40। કુલ ટોટલ 40 થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી આવૃત્તિ ચિહ્નની અંદર। ચાલો વિદ્યાર્થી મિત્રો નીચે જુઓ, આવૃત્તિ કોષ્ટક પરથી નીચેના પ્રશ્નનો જવાબ લખો। તો તેમાં પહેલું છે, કેટલા વિદ્યાર્થીઓ 7 કે 7થી વધુ ગુણ મેળવ્યા છે? બાબા શું કહે છે, કેટલા વિદ્યાર્થીઓ 7 કે 7થી તેથી વધુ ગુણ મેળવ્યા છે? તો આપણે ગુણમાં આવીએ, જો આ ગુણ દેખાય છે ને, 7 કે 7થી વધુ ગુણ મેળવ્યા છે કેટલા વિદ્યાર્થીઓ? તો વિદ્યાર્થીની સંખ્યા આપણે આ બાજુ લખેલી છે, તમે જુઓ 7, તો 7 કે 7થી વધુ તો 5, તેનાથી વધુ 4 વિદ્યાર્થીઓ, એટલે 8 × 9 ગુણ મેળવ્યા છે 3। એટલે આવશે કે કેટલા વિદ્યાર્થીઓ 7 કે 7થી વધુ ગુણ મેળવ્યા છે? તો લખવાનું છે કે 7 કે 7થી વધુ, 7 કે 7થી વધુ ગુણ મેળવનાર
विद्यार्थीओ बराबर एटले आवशे 5 + 4 + 3 એટલે કે 12. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ચાલો બીજો સવાલ છે, 4 થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓ મેળવ્યા છે? 4 થી ઓછા ગુણ તો આપણે જોઈએ છે, 4 થી ઓછા ગુણ 3, 2 અને 1 એટલે કેટલા આવશે? વિદ્યાર્થીની સંખ્યા 3 + 3 + 2 એટલે કે 8. તો આપણે અહીંયા લખવાનું છે કે 4 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ બરાબર 3 + 3 + 2 = 8. ચલો અહીંયા તમારો પહેલો દાખલો પૂર્ણ થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2નો જે દાખલો છે, અર્ચિતની અંદર, અર્ચિત ગણિત પોથીની અંદર, તે તમારે જાતે ગણવાનો છે. જેની પાસે નહીં હોય તે ચોપડીમાં આપેલું છે, તે નોટબુકમાં પણ આવૃત્તિ કોષ્ટક દોરીને દાખલો ગણી શકે છે. હું તમારે અત્યારે 3જો દાખલો કરાવું છું. કેથરીન 40 વખત પાસો ફેંકે છે અને દરેક વખતે તેના પર દેખાતો અંક નોંધે છે, જે નીચે દર્શાવે છે. તમે જો પાસો કેટલી વખત ઉછાળે છે, તે ફેંકે છે 40 વખત. હવે પાસા પર આપણને ખબર હોય છે કેટલા અંકો 1 થી 6, તો તમે અહીંયા જો પહેલી અરોળમાં અંક આપેલા છે, બીજીમાં, ત્રીજીમાં અને ચોથી અરોળમાં. જેવી રીતે આપણે આગળ કર્યું એવી રીતે જ આપણે આની અંદર સૌથી પહેલાં જોઈ લેવાના, તો પાસાના અંક આપણે અહીંયા લખી દેવાના છે. આપણને ખબર છે કે પાસાના અંક 1 થી કેટલા હોય છે? 6 હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે 1, દેખાય છે ને 1? દેખાયું? આ રહ્યું 1, તો 1ના ખાનામાં 1 લીટી. વિદ્યાર્થી મિત્રો, આવૃત્તિ ચિહ્ન જે હોય છે તે પેન્સિલથી કરવાના રહેશે, જે ખાસ ધ્યાન રાખજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ બરાબર. મેં 1 થી 6 અંક જે અંક પાસાના છે તે અહીંયા આપેલું છે, ઉપયોગ કરી માહિતીનો આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો. ચાલો અહીંયા કેટલા છે? 1, તો 1ના ખાનામાં 1. પછી કેટલા છે? 3, તો 3 અંકની સામે 1 આવૃત્તિ ચિહ્ન. પછી કેટલા છે? 5, તો 5ના ખાનામાં 1. પછી કેટલા છે? 6 અને 6, 6 2 વાર છે એટલે 1 અને 2. પછી કેટલા છે? 3. આવી રીતે 1ની પછી 1 જે આવતા જાય તેની સામે આપણે આવૃત્તિ ચિહ્ન કરતા જવાનું છે. 3 પછી કેટલા છે 5, તો 5ના ખાનામાં બીજી લીટી. પછી કેટલા છે? 4, તો 4ના ખાનામાં 1 લીટી. પછી કેટલા છે? 1, ને પછી કેટલા છે? 6. દેખાયા વિદ્યાર્થી મિત્રો? આ પહેલી અરોળ આપણી શું થઈ ગઈ છે? પૂરી થઈ ગઈ છે. હવે બીજી અરોળમાં આપણે આવીએ તો 2 તો 2ના ખાનામાં 1 આવૃત્તિ ચિહ્ન. પછી છે 5, એટલે 5ના ખાનામાં પછી છે 3. દેખાય છે? આ 1 પછી 1 આવી રીતે આંકડા લેવાના. 3 તો 3ના ખાનામાં પાછી 1 લીટી. પછી આવે છે 4, ત્યાર પછી આવે છે 6, જો 6 4 વખત આવી ગયા. પછી આવે છે 1, એટલે 1 અંકની સામે પાછું 1. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યાર પછી છે 5, 5 2 વખત છે, દેખાય છે? એટલે આ 4 અને આ 5. પછી આવે છે 6, તો 6 તો આપણી 4 વખત થઈ ગયા એટલે આવશે આ 5 વખત. પછી આવે છે 1, એટલે 1 કેટલી વખત થઈ ગઈ? આપણા અહીંયા 4 વખત થઈ ગયા. હવે ત્રીજી અરોળ આવશે 1લા ખાનામાં 1. જો અહીંયા 4 તો થઈ ગયા છે એટલે 5મી લીટી આવશે, એટલે 5 વખત થઈ ગયા. જો બી ત્રીજી અરોળ ચાલશે 2, 2, 2 વખત છે એટલે 1 અને 2. ત્યાર પછી તમે જુઓ 3, તો આ 3ના ખાનામાં 4થી લીટી આવી ગઈ. વિદ્યાર્થીને ધ્યાન રાખજો 3 બરાબર. પછી આવશે 5, તો 5 વખત તો થઈ ગયા, 6ઠી વખત 5. પછી 2, પછી કેટલા છે? 4, એટલે અહીંયા 4. પછી 5 2 વખત છે, દેખાય છે? 1 અને 2. ત્યાર પછી છે 6. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ચાલો છેલ્લી અરો કેટલા આવશે? 5, તો અહીંયા આવશે 5. પછી છે 1, પછી પાછા છે 6, પછી કેટલા છે? 2, એટલે આ 4 વખત થઈ ગયા એટલે આવશે 5મી વખત. પછી કેટલા છે? 3, એટલે આ પણ આવશે 5મી વખત. પછી કેટલા છે? 5 બરાબર. એ આ 1, 2, 3, 4 અને આ 5 બરાબર, એટલે 5 આવી રીતે આવી ગયા. ચાલો ત્યાર પછી છે 2, એટલે આ 2 આવશે. ત્યાર પછી કેટલા છે? 4, તો અહીંયા 4. ત્યાર પછી છે 1, ને ત્યાર પછી છે 5.
चलो विद्यार्थी मित्रों, आवृत्ति चिन्ह में ख्याल आए, आवृत्ति चिन्ह पेन्सिल थवा जो आए आप गणीए, एक बे तीन चार पाँच छ अने सात, एटले अंक देखावानी संख्या एक केटली छे सात। चलो बे केटली वखत छे तो एक, एक बे तीन चार पाँच अने छ, बराबर। चलो त्यार पछी तण, एक बे तीन अने चार, देखाय छे ने विद्यार्थी मित्रों, बराबर व्यवस्थित। चलो चार अंक केटली वखत छे ते जोईए आपणे। चलो अहींया तीन अंक केटली वखत छे ते जोईए, तो एक बे तीन चार अने पांच, केटली वखत छे पांच वखत, केटली वखत आवे छे पांच वखत। चलो चार, एक बे तीन चार, चार अंक केटली वखत छे चार वखत। चलो पांच, एक बे तीन चार पांच छ सात आठ नौ दस अने अग्यार, केटली वखत आव्या अग्यार वखत। चलो छ, एक बे तीन चार पांच छ अने सात, छ नो अंक केटली वखत आव्यो छे सात। आपणे सरवारो करी जोईए, जो सात ने छ केटला थाय तेर, तेर ने पांच, बोलो सात ने छ तेर, तेर ने पांच अढार, अढार ने चार, बोलो विद्यार्थी मित्रो अढार ने चार बावीस, बावीस ने अग्यार, बोलो बावीस में एक उमरीए एट्ले तेवीस, ने दस तेतरीस, ने सात चालीस, कुल टोटल आपूँ चालीस आ गयो। चलो हमें एना सवाल जवाब आप जाना कि आवृत्ति कोष्टक पर नीचेना प्रश्नों जवाब लखो। ए, सौथी नानो अंक केटली वखत देखाय छे, बराबर सौथी नानो अंक, तो अँ सौथी नानो अंक एट्ले कि एक नहीं परंतु सौथी ओछो अंक, नानो एट्ले कयो अंक, ओछो अंक। જોઈએ વિદ્યાર્થી મિત્રો, સૌથી નાનો અંક કેટલી વખત દેખાય છે, સૌથી નાનો એટલે કે સૌથી ઓછો અંક કેટલી વખત દેખાય છે, તો આપણે અહીંયા જોઈ જઈએ અહીંયા જુઓ, સૌથી ઓછી વખત કયો અંક દેખાયો છે, એક તો સાત વખત, બે છ વખત, ત્રણ પાંચ, જો ચાર, ચાર કેટલી વખત દેખાયો છે, ચાર વખત, એટલે સૌથી નાનો એટલે સૌથી ઓછો દેખાતો અંક કેટલી વખત દેખાય છે, તો જવાબ શું આવશે એનો, કે અંક ચાર એ, અંક ચાર એ સૌથી નાનો એટલે કે નાનો, નાનો એટલે કે ઓછો દેખાતો છે, કેટલી વખત, તો ચાર વખત। ચાલો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે, ચાલો બીજો સવાલ, સૌથી મોટો અંક કેટલી વખત દેખાય છે, ચલો સૌથી મોટો અંક એટલે કે સૌથી વધુ, વધુ બાબા અહીંયા સૌથી નાનો એટલે કે ઓછો દેખાતો અંક, ને અહીંયા મોટો એટલે કે વધુ દેખાતો અંક, તો તમે અહીંયા જોઈ શકો છો સૌથી વધુ અંક કયો દેખાય છે, તમે જો અહીંયા આ વખતે જોઈ લો, અહીં સૌથી વધુ અગિયાર એટલે કે પાંચ છે ને, એટલે બીજો જવાબ આવશે અંક પાંચે અંક પાંચે સૌથી મોટો એટલે કે શું આવશે, વધુ દેખાતો, મોટો એટલે કે શું, વધુ દેખાતો અંક કયો છે, પાંચ છે, એટલે અંક પાંચે સૌથી વધુ દેખાયો છે, કેટલી વખત, તો કે દેખાયો છે કેટલી વખત, તો અગિયાર વખત, ખ્યાલ આવે છે, પહેલો છે ચાર એ સૌથી ઓછો દેખાતો અંક છે ચાર વખત, ને પાંચ એ સૌથી વધુ દેખાતો અંક છે અગિયાર વખત। ચલો ત્રીજું, સરખી વખત દેખાયા હોય તેવા અંક કયા છે, બાબા સરખી વખત, તો અહીંયા તમે જોઈ શકો છો સરખી વખત એટલે એક અંક દેખાવાની સંખ્યા તમે જોઈ શકો છો, એકની સાત છે પછી છની સાત છે, બાબા એટલે અંક એક અને અંક છ એ સરખી વખત દેખાય છે, કેટલી વખત, તો સાત સાત વખત, તો આપણે લખવાનું છે અંક એક અને અંક છ એ સરખી વખત દેખાયા છે, કેટલી વખત દેખાયા છે, તો સાત વખત। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ બે દાખલા જોવાના છે, આવતા પીરિયડમાં આપણે બીજા દાખલા સાથે
स्वाध्याय करीशुं। अने विद्यार्थी मित्रों, मैं कही दूं छे के अर्चित गणित पोती नहीं होय तो तमे गणितनी नोटबुक में पण चोपड़ीना पान नंबर 192 परनी रकम जोईने नोटबुक में पण आवृत्ति कोष्टक दोरी सको छो। अने तमने मैं अर्चित गणित पोतीनी अंदर तमने पान नंबर 10 परनो आलेख होमवर्क में आपेलो छे, जे तमारे जाते गणवानुं छे। तमे मने शांतिथी सांभळो छो, एना माटे तमारो खूब खूब आभार छे। अने जो मारो विडियो तमने पसंद आव्यो तो प्लीज़ तेने लाइक करवानुं भूलता नहीं, અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।